થોડા દિવસો પહેલા પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પોરબંદર શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં રોકડિયા હનુમાન પાછળ માધવ પાર્ક સોસાયટીમાં વરસાદ બંધ થયાના આટલા દિવસો બાદ પણ પાણીનો ભરાવો યથાવત જોવા મળે છે. તંત્રએ આ મામલે કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં ખાસો રોષ જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં થોડા દિવસો પૂર્વે 25 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ગયો છે. આ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો, જેમાં ખાસ કરીને રોકડિયા હનુમાન મંદિર પાછળ માધવ પાર્ક સોસાયટી નજીક નીચાણ હોવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો. વરસાદ બંધ થયાના આટલા દિવસો બાદ પણ આ વિસ્તારમાં પાણીનો ભરાવો યથાવત રીતે જોવા મળે છે. આ પાણીના ભરાવાને કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. તો જે મકાનો નજીક પાણીનો ભરાવો છે તે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. શાંતિબેન પરમાર, માધવ પાર્ક સોસાયટી. અમારા એરિયામાં પાણીની ખૂબ જ તકલીફ છે. ખાડો છે, પાણી ભરાઈ જાય છે ને પાણીને લીધે એટલો ગંદકી વેડો થઈ ગયો છે. છોકરાઓને ચામડીની બીમારી થઈ ગઈ છે. ઘરે ઘરે મચ્છર એટલા છે. ચિકનગુનિયા ને મેલેરિયા ને ડેન્ગ્યુ એટલું પાણીનો નિકાલ જરાય છે ને પાણી ભરેલા જ છે. આમાં તમારા ન્યૂઝ થકી અમે કહેવા માંગીએ છીએ કે અહીં પાણીનો નિકાલ કંઈક થાય ને દવા. આ તો 10 વર્ષ આમ તકલીફ ચાલુ જ છે. આમને આમ રજૂઆત આ તમારે એક બે વાર કીધું છે પણ તમારા ટીવીના માધ્યમથી કહેવા માંગીએ છીએ. મીનાબેન હીરાલાલ જુંગી, માધવ પાર્ક રોકડિયા હનુમાનના મંદિરની પાછળ પાણીની એટલી સમસ્યા છે કે ચારે સાઈડથી પાણી અમારા ઘર બાજુ છોડેલું છે. તો અમારા આખા રસ્તા બંધ થઈ જાય, અમે ક્યાંય નીકળી શકતા નથી. પાછળની ભાગમાં ઉપરની થઈ ગયા. ભાજપનો કાઉન્સિલર ગમે કોઈ રહેવા આવ્યો તો એ એટલામાં કર્યું નહીં કે આ બાજુ મંજૂરી નથી મળી તો આ બાજુ અમારે ગંદકી. તમારે બધાને પાણી આવે, અમે 4-4, 6-6 મહિના પાણીની વરસાદની તકલીફ અમે ભોગવીએ ને અમને બીમારી લાગુ પડે. અત્યારે અમને કોરોનાના બીક, અમારા છોકરાઓને, અમારા ઘર પરિવારને, આજુબાજુવાળાને બધાને તકલીફ પડે. તો તમારે કંઈક કરવું જોઈએ ને. કોઈ જોવાય નથી આવતા ને કંઈ નથી કરતા. ચારે સાઈડથી પાણી છોડે એટલે બધું અહીંયા જ ભેગું થાય. તો જોવા આવવું જોઈએ ને. ખાપટ વિસ્તારમાં આ સોસાયટીઓનો સમાવેશ થાય છે. હાલ ખાપટ વિસ્તારનો પણ કેટલાય સમયથી પોરબંદર નગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે, તેમ છતાં પાલિકા તંત્ર આ વિસ્તાર તરફ ધ્યાન દેતું નથી. એક તરફ મસમોટા વેરાઓ ઉઘરાવી લેવામાં પાલિકાનું તંત્ર સુરુ બને છે, ત્યારે બીજી તરફ વરસાદી પાણીના ભરાવા જેવી સામાન્ય બાબતોનું નિરાકરણ પણ તંત્ર કરી શકતું નથી, જેને લઈને આ વિસ્તારમાં ખાસો રોષ જોવા મળે છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.